નમસ્કાર મિત્રો, આજે તારીખ થઈ 29/7/2024 ને 12:40 જેવો સમય થયો છે. મિત્રો, ખાસ અત્યારે આપણે વરસાદને લઈ અને બધા ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર બધા મિત્રો આપણે મળીએ છીએ. આમ તો વરસાદ જે જોઈએ એવો જે છે મિત્રો એ પડતો નથી, પરંતુ આજ સવારથી છાંટા જે છે ચાલુ થઈ ગયા છે ને આખું વાતાવરણ જે છે આખું વરસાદી વાતાવરણ છે. જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ એક વિનંતી કે કોમેન્ટમાં જણાવજો ક્યાં કેવો વરસાદ છે, એ તેની સાથે અન્ય કંઈ બીજી ઘટનાઓ હોય તો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. અત્યારે આપણે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલંગ ધામ પાસે છીએ મિત્રો આપણે, અને અહીં હાઈવે ઉપરનો પણ જે માહોલ છે એ પણ બતાવીએ, સાથે હળવદ ગામનો પણ જે કંઈ માહોલ છે એ પણ બતાવીશું. જે મિત્રો આપણી સાથે જોડાય અને એક વિનંતી કે કોમેન્ટમાં ખાસ જણાવજો ક્યાં કેવો વરસાદ છે. નવગણભાઈની કોમેન્ટ પહેલા આવી છે જખવાડિયા, એટલે જે મિત્રો આપણી સાથે જોડાય એમને વિનંતી કે કોમેન્ટમાં જણાવજો. આમ તો મોટા ભાગે કંઈ ખાસ આપણા હળવદ તાલુકામાં હમણાં એટલે એવો ખાસ કંઈ વરસાદ નથી એમ, પણ વાતાવરણ જે છે એ બાકું વાદળછાયું ને આવું વરસાદી વાતાવરણ રહે છે, એટલે જે કંઈ કપાસ કે મગફળીને વાયુ હોય તો એને જે છે પાણીની ઓછી જરૂરિયાત પડે છે. નહીતર મોટાભાગે અત્યારે વરસાદને લઈને જ ખેડૂતોએ વાવેતરને કર્યું હોય, પરંતુ વરસાદ જેવો જોઈએ એવો આપણા હળવદ તાલુકામાં મિત્રો નથી વરસાદ. પોરબંદર ને એ બાજુ ઘણો બધો જે જોતો તેથી પણ વધારે વરસાદ જે છે મિત્રો એ પડ્યો. 30 તારીખ સુધીની આગાહી પણ છે, ઘાંટીલામાં પણ ચાલુ છે, ઉપેન્દ્રભાઈ કહી રહ્યા છે, સુરેશભાઈ કહી રહ્યા છે, ટીકરમાં પણ ચાલુ છે, કાંજીયા કુકાભાઈ કહી રહ્યા છે, દિગડિયામાં પણ છે. બ્રાહ્મણી બે ડેમ ગમે ત્યારે છલકાઈ જાય, ઉનાળામાં છલકાઈ જાય છે. એનું કારણ મિત્રો એ છે કે ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી બ્રાહ્મણી બે માં નાખવામાં આવે છે, એટલે ગમે ત્યારે છલકાય. બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર છલકાય મિત્રો, ત્યારે માનીએ આપણે કે સારો વરસાદ પડ્યો હતો. હળવદનો સાવજ કહેવાય નવગણભાઈ, સંતોષભાઈ સીતાપરા, ટીકરમાં વરસાદ ચાલુ છે. બળદેવભાઈ કહી રહ્યા છે કોપણી ગામમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. ગોપાલભાઈ કીડીમાં પણ વરસાદ છે. રાજભા કહી રહ્યા છે ઝરમર પડે છે, બસ આવો ઝરમર જ વરસાદ છે મિત્રો. સારો જે વરસાદ છે નથી પડતો અને એની બધા ખેડૂતો આશ લગાવીને પણ બેઠા છે, એવી આશા પણ છે કે સારો વરસાદ પડે, પણ એવો વરસાદ આપણે મિત્રો નથી પડ્યો, એ વાત હકીકત છે. દિલીપભાઈ કહી રહ્યા છે રણજીતગઢમાં પણ ચાલુ છે. ઝીંઝરિયા પ્રહલાદજી ઠાકોર કોપણીમાં છે, ધીમી ધારે 9 વાગ્યાથી ચાલુ છે. હું તો વીઠો તાણનો આવો વરસાદ છે મિત્રો, એટલે એ પણ બતાવીએ. તેની સાથે જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ વિનંતી કે કોમેન્ટમાં જણાવજો તમે. હળવદમાં જે છાંટા અને ખાસ તો આખું આ જે વરસાદી વાતાવરણ છે મિત્રો, આ હળવદ હાઈવે એટલે કે અમદાવાદ માળિયા કચ્છ જે હાઈવે છે આપણે ત્યાં આગળ છીએ મિત્રો. ચોટીલા વિસ્તારમાં નથી મોકલો ને, ચોટીલા વિસ્તારમાં કહી રહ્યા છે રમેશભાઈ. કાજલબેન ઠાકોર વેરણાસરમાં પણ વરસાદ છે. જિજ્ઞેશભાઈ પીપરિયા વેગડવામાં પણ છે. HD ઝાલા કોઈબામાં ઝરમર વરસાદ ચાલુ છે. મોસીનભાઈ સુમરા ભુજ કચ્છમાં ધીમો ચાલુ છે, બસ અહીંયા હળવદમાં પણ આવું જ છે મિત્રો, એટલે ખાસ આપણને પણ થયું કે હમણાં વરસાદને લઈને આપણે મળ્યા નહોતા, એટલે બધા મિત્રો સાથે મળી અને ખાસ થોડી માહિતી પણ એકાબીજા બધા આપ લે કરીએ ક્યાં કેવો વરસાદ છે. પણ મોટાભાગે આવું જે વરસાદી વાતાવરણ છે અને છાંટા પડે છે બાઇકમાં હોય પલરી જાય આવું છે મિત્રો. ગોપાલભાઈ ધામેચા કહી રહ્યા છે ધાંગધ્રાના વાવડીમાં વરસાદ ચાલુ છે. પ્રેમભાઈ પરમાર કહી રહ્યા છે અને વરસાદની સાથે સાથે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે, એટલે હમણાં એક થોડીક વાત પણ આપણે બધા મિત્રો સાથે શેર કરવી છે. એનું ખાસ ટોપિક તમને આપી દઈએ મિત્રો, તો આ સત્તા પક્ષની વાત છે કે જે મિત્રો એવું વિચારતા હોય છે કે ભાઈ અમારી માથે ફલાણા નેતાનો હાથ છે ને અમારી માથે ઓલા નેતાનો હાથ છે ને આનું પડખું છે ને આ ભેગા છે ત્યાં સુધી અમારે કંઈ થવાનું નથી, તો એવા વેમમાં જે કોઈ મિત્રો ફરે છે એની માટે એક દાખલારૂપ જે છે એ કિસ્સો સામે આવ્યો હતો 2 દી પહેલા.
એટલે એ પણ મિત્રો જે છે આપણે બધા મિત્રો સાથે શેર કરવો છે. એટલે જે અમુક લોકો એવો કોઈનો ફાંકો લઈને ફરતા હોય કે ઓલા ફલાણા નેતા મારી સાથે છે અને મારા ઘરે જમી જાય છે અને મને ફોન કરે અઠવાડિયામાં 3 વખત ને અમે ભેગી ચા પીવીને ભેગા ફરવા જઈએ, તો આવું બધું હોય ને, તો એવા જે ફાંકા જે મિત્રો રાખતા હોય તો એવો કાયદેસર ખરેખર ઉતારી નાખવાનો. કારણ કે આ લોકો જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે કોઈ જ કામ નથી આવતા ને એનો જીવતો જાગતો એક દાખલો 2 દિવસ પહેલા હળવદમાં અમારી નજરની સામે મિત્રો આપણે જોયો. એટલે એ એક પણ વાત થોડીક તમારી સાથે શેર કરવી છે. કારણ કે મિત્રો આપણી જવાબદારી એ હોય છે કે લોકોને જાગૃત કરવાના, લોકો સુધી સાચી માહિતી જે છે એ પહોંચે. અને ઘણી વખત મિત્રો એવું પણ હોય છે કે આપણે કહેવત છે ને કે સફેદ એટલે કે ધોરું એટલું દૂધ નથી હોતું, એટલે આવું પણ હોય છે. એટલે ઘણા સમાચારો આપણે જાણી જોઈને બાકાત પણ કરી દેતા હોય છીએ, કારણ કે એમાં ક્યારેક કોકનો આપણે હાથો પણ બની જતા હોય છે, એની આપણને પણ ખબર રહેતી હોતી નથી. એટલે એ પણ એક વાત થોડી મિત્રો સાથે શેર કરવી છે. અને તેની સાથે આ વરસાદને લઈને પણ આપણે ખાસ મિત્રો મળ્યા છીએ, એટલે એ પણ કોમેન્ટ કરતા રહીજો. અમદાવાદમાં સારો વરસાદ છે, ધર્મેન્દ્રસિંહ ડોડિયા રાજપૂત કહી રહ્યા છે. વિરાણી લાહો રાહુલભાઈ, ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. અસલમ ખાન મલેક, માલવણ શેડલા ઝરમર વરસાદ ચાલુ છે સવારે 7 વાગ્યાથી. બસ અહીંયા આવું જ છે આખું વાતાવરણ મિત્રો, એટલું એટલે આમ વરસાદી વાતાવરણ આખું થઈ ગયું છે. વ્રજપરમાં પણ ચાલુ છે કે એકે ઠાકોર કહી રહ્યા છે. જો મેહુલભાઈ મજેઠિયા અને એ સારી રીતે સમજી ગયા વાત આપણે શું કરવાના છીએ. કેદારિયાના છે આપણા સાંસદના ગામના જ મેહુલભાઈ. માલવણ ચોકડી સવારનું ઝરમર વરસાદ ચાલુ છે. અશોકભાઈ અઘારા પણ વિશેષ મિત્રો સમજે છે, એ પણ મારા સારા એવા મિત્ર છે. અને એ તો ઘણી વખત ફેસબુકમાં પણ પોસ્ટને મૂકતા હોય છે. અને ખાસ કારણ કે મિત્રો આપણને છે ને દુઃખ એ વાતનું થતું હોય છે કે જે લોકો જે માણસને ઉપર ફરિયાદ કરાવે એને અંદર પુરાવી દે, 12 કલાક લોકરમાં રાખી દે, અને એ જ માણસ પાછા સવારમાં આવીને એમ કે ભાઈ મારો માણસ છે આને તમે લોકરમાં ન રાખો, આને બહાર કાઢો, આને ચા પાણી ઠંડુ પીવડાવો, નાસ્તો કરાવો. અને છતાંય જો આપણે મિત્રો આંખું ન ઉઘડતી હોય તો પછી ખરેખર આપણે સમજવાની જરૂર છે કે આટલા બધા વોટ આપ્યા પછી જો આ લોકો આપણને આટલા બધા ઉલ્લું બનાવે છે અને આપણે બની જઈએ છીએ, તો એ વાંક એ નેતાઓમાં નથી હોતો, એ વાંક આપણો હોય છે મિત્રો. એ સમજવાની જરૂર આપણે છે. એટલે આવું બધું છે મિત્રો. લીમડીમાં પણ વરસાદ ચાલુ છે અને એ પણ એક વાત કરીએ, ઘણા બધા જે મિત્રો છે એ પણ આપણી સાથે જોડાયા છે. વાત મિત્રો ખરેખર એ રીતના છે આખી, હું તમને કરું તો આજથી 2 દિવસ પહેલા હળવદ તાલુકાના રાયદરા ગામે મોરબી LCB પોલીસે જુગાર રમતા જે લોકો હતા એની ઉપર દરોડો કર્યો હતો, અને એમાં રાયદરા ગામના સરપંચ પણ હતા. આ બધાને જુગાર રમતા ઝડપી લઈને હળવદ પોલીસ સ્ટેશને લાયાને લોખરમાં બહેરાવી દીધા. અને પછી આ વાતની જાણ જે છે એ હળવદ તાલુકા પંચાયતના સદસ્ય અને હાલ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ મહેશભાઈ કોપેણિયા કે એનો મત વિસ્તાર આવ્યા રાયદરા રણછોડગઢ સુંદ અને સરંભડા પાંડાતીરથ આ 4 ગામ છે ને એનો મત વિસ્તાર આવે. એટલે એની ભલામણ કરવા જઈએ અને સ્વાભાવિક છે કે રેશન કાર્ડમાં કોઈ નામ ચડાવવાનું હોય તો બધા ચડાવી આવે છે, એમાં કોઈની કંઈ ભલામણની જરૂર નથી હોતી. પણ આવી નાની મોટી પછી આવી ભલામણો કરતા હોય છે રાજકીય આગેવાનો, પછી એ સાચું હોય ખોટું હોય એ પછીનો વિષય છે. પણ ભલામણો એમાં દરેક પક્ષના આવી ગયા, એમ એવું નથી હોતું કે સત્તા પક્ષના હોય જ આવું કરે, એમાં દરેક પક્ષના આવી ગયા. કોઈ અમારો કાર્યકર્તા કે અમારો માણસ કે અમારો મતદાર છે તો પછી જોવો ને હળવું થાય એટલું કરો, એમ આવું બધું ભલામણું કરતા હોય છે. વિપક્ષવાળા આવી કરતા હોય છે અને સત્તા પક્ષવાળા જે છે એ એવી કરતા હોય છે કે ભાઈ હવે અમને જવા દેવાના છે, પછી હવારમાં તમારે અન્ય જિલ્લો ટ્રાન્સફર કરવાની તૈયારી રાખજો. આવી બધી પણ ભલામણો મિત્રો થતી હોય છે. અને આવી જ રીતના મહેશભાઈ કોપેણિયા જે છે મિત્રો એ ગયા હતા અને પછી એ વાત નહીં એમને જે થઈ હોય, કારણ કે હાજર તો આપણે હતા નહીં, અને એની ઉપર દારૂ પીવાનો કેસ જે છે મિત્રો એ દાખલ થયો. ગાડી એની 6 લાખની કબજે કરી પોલીસે અને રાત આખો લોકરમાં બહેરાઈ દીધા અને ત્યાર પછી હવારમાં એને જામીન દઈને છોડ્યા. હવે તમે મિત્રો વિચાર કરો, મારો કહેવાની વાત એ છે કે કારોબારી ચેરમેનના પતિ માની લીધું કે મહેશભાઈ તેમ કહેતા હતા કે ભાઈ મેં પીધું જ નથી એમ, અને પોલીસે પીધાનો કેસ દાખલ કર્યો છે. તો ખરેખર દારૂ નહોતો પીધો તો કેસ ન થાત દાખલ, અને પીધો હોય તો
તો દાખલ થયો ને, તો ખરેખર મહેશભાઈ એવું કહી રહ્યા છે કે મેં દારૂ પીધો જ નથી, મારી ઉપર પીવાનો કેસ દાખલ કર્યો છે. તો કારોબારી ચેરમેન જે છે મિત્રો, એનો પતિ એને જો આ રીતના ફિટ કરી દેતા હોય આ લોકો. અને આ બધું જે છે મિત્રો, એ મને તમને બધાને ખબર છે કે રાજકીય જે આગેવાનો છે એના વગર આ બધું શક્ય નથી, એ આપણને બધાને ખબર છે ને. તો તમે વિચાર કરો, કાર્તિકભાઈ કહી રહ્યા છે કે મહેશભાઈ સાથે જે થયું એ ખોટું થયું છે. તો હવે કારોબારી ચેરમેનના પતિને પણ જો આ રીતના 12-12 કલાક બેહરાવી દેતા હોય, અને માની લીધું કે ફરિયાદમાં એવો ઉલ્લેખ છે કે ભાઈ એને પીધું હતું, ની ભાઈ કહી રહ્યા છે કે મેં નથી પીધો એમ, તો એ પછીનો વિષય છે, એ બધું સાબિત થાય ત્યારનો. તો આ લોકો એમને પણ નથી બચાવી શકતા. તો પછી બીજા જે કાર્યકર્તાઓ કે જે બિચારા મહેનત કરતા હોય ચૂંટણી સમયે, તન તોડ મહેનત કરતા હોય, એના રાજકીય આગેવાન હાટું થઈને કેટલા એ સંબંધ બગાડી નાખતા હોય, તો પછી આવા લોકોની શું પરિસ્થિતિ થાય એ આપણે ખરેખર વિચારવા જેવું હોય. એટલે ચૂંટણી માટે થઈને કોઈએ કોઈની યાર સંબંધ ન બગડવા, એમાંય ખાસ કાર્યકર્તાઓ જે નાના લોકો છે એમને, કારણ કે આ હવે એમના માણસોના નથી થતા તો આ બીજાના તો શું ખાવાના છે, એ પણ એક વાત હકીકત છે. એટલે ખાસ મારી દરેક મિત્રોની એક વિનંતી છે કે ચૂંટણી જ્યારે કોઈ પણ ગ્રામ પંચાયતથી માંડીને સરપંચ ઓલી સોરી પાર્લામેન્ટ સુધીની, તો મત બધાને અધિકાર છે માંગવો ને સમજાવવા ને કહેવું, પણ સંબંધ ક્યારેય કોઈએ ન બગાડવા, કારણ કે ખરા સમયે કોઈ કંઈ કામ આવતું નથી એ અમે જોયું છે. અને કેટલાય મિત્રો એવા હોય તો નાસીપાસ પણ થઈ જાય, કારણ કે આ બધી ગંભીર વાત કહેવાય, પીતેલાના કેસ કરીને 12 કલાક અંદર બેહરાવી દે અને આવું બધું થાય, તો આ બધી ગંભીર બાબત કહેવાય. એટલે ખાસ મારી દરેક મિત્રો જે છે કાર્યકર્તાઓને એને એક વિનંતી છે કે મહેશ કોપણીયાના પત્ની હાલ અત્યારે હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે, તાલુકાના બીજા નંબરના વ્યક્તિ કહેવાય. હવે એની માથે એ એમ કહે છે કે મેં નથી પીધો તો કેસ કર્યો, તો પછી આ ગંભીર વાત કહેવાય. અને તેમ છતાંય એના જે કોઈ રાજકીય આકાઓ છે મિત્રો, એના માથે જે છે એ કંઈ ન બોલે, એ એટલા માટે ન બોલે કે એ જ પાછા ફરિયાદ કરાવવાવાળા હોય ને, એ આપણને તો બધાને ખબર પડે જ છે, કદાચ મહેશભાઈને નહીં ખબર પડતી હોય ને, તો આવું તો ન હોવું જોઈએ. એટલે મેં પેલા ખાસ મિત્રોને બધાને કીધું હતું કે જેના ઓથે જો તમે કંઈ નાના મોટા ખેલ કરતા હોય ધ્યાન રાખજો, આ ગમે ત્યારે તમારી માથે લાઈન પડવી દે ખરા એમ. એ અમે તો જીવતું જ જાગતો એક દાખલો હમણાં 2 દી પહેલા જ જોયો. હવે આપણા મૂર્ખ વળી પાછા મુદ્દા માથે આવી જાય વરસાદના. મુકેશભાઈ કહી રહ્યા છે ભલગામડામાં પણ વરસાદ ચાલુ છે, કાંજિયા ડુંગરભાઈ કહી રહ્યા છે દિગડિયામાં સાંઠા ચાલુ છે, સુંદરી અને સરા રોડની વાત કરો સોલંકી કનકસિંહ કહી રહ્યા છે, સુંદરી ને સરા રોડ એટલે સુરેન્દ્રનગર અને મોરબીને જોડતો આ રોડ છે બે જિલ્લાને, અને આપણે વચ્ચે ત્યાં આગળ એક વખત સમાચારને આપણે લીધા હતા, અને રાજકીય આગેવાનો એવું કહેતા હતા કે ભાઈ વહેલા મોડો હમણાં બની જાય છે અને અમે થોડોક મોટો બનાવવો છે, પણ હવે કદાચ બનાવવાના હશે તો એ ચોમાસું એટલે અત્યારે જ નહીં બનાવે, પણ બનાવશે ખરા એમ, એ વાત છે ખરી. હવે એ પછી જોઈ ક્યારે બનાવે. ઝાલા ભરતસિંહ કહી રહ્યા છે હવે ભાજપમાં આવું જ હાલે છે, બરોબર છે, પણ એના કાર્યકર્તા ગીના આગેવાનોને થોડા ખાચવે તો સારું એમ, હાવ તો આ રીતના કોઈને બે જતી ન કરાય કોઈ પણ વ્યક્તિની. બરોબર છે તમને થોડુંક ઊંચા અવાજે બોલી ગયા છે, પણ તમે એક દી સ્થાને જ હતા ને એમ, મોટા કરવાવાળા કાર્યકર્તાઓ જ હોય છે ને મિત્રો. ચરાડવામાં પણ છે પ્રકાશભાઈ ગઢવી, સુરત શહેરમાં વરસાદ ચાલુ છે, ખોડમાં પણ વરસાદ ચાલુ છે, અને ખાસ મિત્રો આ હળવદ હાઈવે ઉપરનો જે કંઈ માહોલ છે મિત્રો એ આપણે બતાવીએ છીએ. ધાંગધ્રામાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે, મોહમ્મદભાઈ કૈરિયા છે, મગનભાઈ કૈરિયા, મગનભાઈ મુખીભાઈ છે અગોલા, અજીતગઢમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે, કોપણીમાં પણ ધીમે ધીમે ચાલુ છે વરસાદ, હિંમતભાઈ પટેલ કૈરિયા છે, રણમલપુરમાં સવારથી જ વરસાદ ચાલુ છે, ધાંગધ્રામાં વરસાદ ચાલુ છે ધીમો ધીમો ચાલુ છે, કુરિયા નારાયણભાઈ કહી રહ્યા છે, ચાવડા દિનેશભાઈ કહી રહ્યા છે રણછીતગઢમાં બારિશ છે, હેગડવામાં પણ વરસાદ ચાલુ છે, મનીષભાઈ કહી રહ્યા છે, મુમાભાઈ મુમભાત જાડેજા ઓકે, જોગડમાં પણ ચાલુ છે વરસાદ, મેહુલભાઈ કહી રહ્યા છે નરાળીમાં પણ વરસાદ ચાલુ છે, મહેશભાઈ જય માતાજી
કેતનભાઈ સોલંકી, ધવાણામાં પણ વરસાદ ચાલુ છે એટલે સાંગીતરામાં પણ ચાલુ છે એટલે ખાસ આમ તો આ વરસાદી આખું જે વાતાવરણ છે મિત્રો, એ આપણે હળવદ ધાંગધ્રામાં તો બન્યું હોય એવું લાગે જ છે. કારણ કે હળવદ ને ધાંગધ્રાના જે બધા મિત્રો આપણી સાથે જોડાયા છે, બધા કહી રહ્યા છે કે ધીમી ધારે વરસાદ જે છે એ ચાલુ છે. તો ખાસ મિત્રો આ વરસાદને લઈ અને આપણે મળ્યા હતા ને એમાં એક જે વાત છે આપણે એ કરી, મહેશભાઈ વાળી મારણિયાદમાં પણ વરસાદ ચાલુ છે અને કીડીમાં પણ વરસાદ ચાલુ છે. અત્યારે મિત્રો આપણે સરા ચોકડી જે હળવદની અહીંયા પહોંચ્યા અને ખાસ વરસાદને લઈને મળ્યા હતા મિત્રો, એટલે ધીમી ધારે જે કંઈ વરસાદ છે હળવદમાં ચાલુ છે, આજુબાજુના ગામડામાં પણ છે, તેની સાથે ધાંગધ્રામાં પણ છે વરસાદ. એટલે જે કંઈ મિત્રો આપણી સાથે જોડાયા એ તમામ મિત્રોનો આભાર.